विद्यार्थी मित्रों, हूँ राधेश्याम भाई साहेब। गुड मॉर्निंग एवरीबडी। आज आपणे धोरण 12 12th साइंस अने कॉमर्स में पूरेपूरा 100 मार्क्सना पेपर में ए तमने जे नंबर में जे रीते पूछवामां आवे छे एनी अंदर अहींया आ एक स्टेप आपणे एटलू डिटेल में जवू पड़शे के आ स्टेपने पूरू करता घणो बधो समय थशे। वच्चे वच्चे बीजा वधारना टॉपिक पण लेवा पड़शे, कारण के एक साथे 16 मार्क्सनी वेल्यू धरावे ए पद्धतिथी जवानुं छे। तो अहींया सौथी पहेला अहीं जोईशुं आपणे कि आ जे तमारुं जे पेपर जे खरुं 100 मार्क्समां एमां लैंग्वेज फंक्शन तरीके 3 मार्क्समां पूछाय छे, कम्प्लीट द सेंटेन्स तरीके 5 मार्क्समां पूछाय छे, रिस्पोन्स द सेंटेन्समां 4 मार्क्स तरीके पूछाय छे अने करेक्टिंग द एरर्समां पण 4 मार्क्समां पूछाय छे। हवे आपने एम लगे कि साहेब आ पूछाय कई रीते अने आपणा 100 मार्क्सना पेपरमां कया नंबरमां पूछाय, तो बेस्ड ऑन बोर्ड બોર્ડની પેપરની પદ્ધતિ પ્રમાણે તમારી પાસે જે પેપર સેટ જે હોય એમાં કોઈ પણ પેપર, સ્કૂલનું પેપર, કોઈ પણ પ્રકાશકનું પેપર કે બોર્ડનું પેપર, એમાં આ LF જે લખ્યું એનું શોર્ટ ફોર્મ છે લેંગ્વેજ ફંક્શન। લેંગ્વેજ ફંક્શન તમને બોર્ડનું જે પેપર શિડ્યુલ જે ખરું એમાં 8 નંબર, 9 નંબર અને 10 નંબરમાં લેંગ્વેજ ફંક્શન પૂછાય 3 માર્ક્સમાં। આ ધ્યાન રાખવાનો, નંબર બદલાશે નહીં કદી। પછી અહીંયા RTS, તો એમાં રિસ્પોન્સ ધ સેન્ટેન્સ શોર્ટ ફોર્મ છે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ, એ 11, 12, 13 અને 14 રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં એક સવાલ આપ્યો હોય, એક વ્યક્તિનું નામ હોય, નીચે બીજા નંબરની વ્યક્તિ હોય, એ જવાબ આપતી હોય અને કૌંસમાં એનો ઉલ્લેખ કર્યો હોય કે શેમાં ફેરવવું, બરાબર એ જે પૂછાય। નીચે 4 ઓપ્શન આપ્યા હોય, તે 4 ઓપ્શનમાંથી યોગ્ય જે છે એ તમારે પસંદ કરવાનું હોય। સેક્શન એમાં પૂછાય તો એ 4 માર્ક્સનું હોય, પણ નંબર એનો 11, 12, 13 અને 14 એ નંબર કદી બદલશે નહીં બોર્ડ। CTS કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે એ તમને આપેલા પેપરમાં 52, 53, 54 અને 56 નંબરમાં એ તમને પૂછે, નંબર નહીં બદલાય। કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ શું છે એ આપણે જાણીએ છીએ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય આપેલું હોય, ડોટ ડોટ કરીને અધૂરું વાક્ય છોડી દીધેલું હોય, કૌંસમાં એને સૂચન કર્યું હોય, બરાબર કે ભાઈ શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કન્ડિશન, જે સૂચન કર્યું હોય એ પ્રમાણે આપણે અડધા વાક્યને આપણે આપણી રીતે પૂરું કરવાનું છે। કોઈ બીજી મદદ આપેલી હોતી નથી, ફક્ત અડધું વાક્ય ડોટ 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 કરીને અડધું છોડી દીધું હોય એ આગળના વાક્યને મિનિંગને ધ્યાનમાં રાખી, અને આ જો વાક્ય રચના યાદ હશે તો તમે એને સરળતાથી પૂરું કરી શકશો। બાકી આ બોર્ડની અંદર દરેકનો જવાબ, આમાં દરેક વિદ્યાર્થીનો જવાબ અલગ જ આવશે, બરાબર વાક્યરચના વાક્યરચનાની જગ્યાએ જ, પણ જે વધારાના શબ્દો બહારના લાવવાના છે એ તમારે જ લાવવાના છે। હા, એ કૌંસમાં લખશે અને એક શબ્દ જો આપે તો આપણે એનો મદદનો ઉપયોગ કરવાનો। માની લો કદાચ કોઈ તમને સેન્ટેન્સ આપ્યું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અડધું વાક્ય આપ્યું, અડધું છોડી દીધું, કૌંસમાં લખ્યું કરું કે શોઈંગ મેનર, તો એક શબ્દ જો ઉલ્લેખ કરે બાજુમાં તો એ શબ્દનો અવશ્ય ઉપયોગ કરવાનો, ટૂંકમાં કૌંસમાં જે આપ્યું હોય એનો ઉપયોગ કરવાનો રહેશે, એ શબ્દ અવશ્ય રીતે આવવો જોઈએ। એક્ઝામ્પલ આવશે ત્યારે તમને ફરી સમજાવીશ હું શું કહેવા માગું છું,
બરાબર. પછી સીટીઈ જે છે એ કમ્પ્લીટ કરેક્ટિંગ ધ એરર, સોરી કરેક્ટિંગ ધ એરર. હવે કરેક્ટિંગ ધ એરરમાં એક પેસેજ આપેલો હોય અને એ પેસેજમાં ચાર શબ્દો એવા છે કે જેના નીચે એને અંડરલાઇન કરેલી છે અને એ જે અંડરલાઇન કરેલી છે એ ખોટું જ છે, તમારે એને હટાવવાનું છે અને એની જગ્યાએ સાચું તમારે તમારી રીતે મૂકવાનું છે. તો એ 58 નંબરમાં પૂછાશે. તો આ ચાર સ્ટેપ, એક જ મુદ્દો કહેવાનો મતલબ અહીંયા આ એ દરેકને વિમાન અત્યારે હાલ આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ ને ધ્યાનમાં રાખીને બધું સ્ટેપ આપ્યું, પણ આ ટોટલ બધું 16 માર્ક્સ તમે ગુણો, આ 3 માર્ક્સ, આ 5, આ 4 અને પેલા 4, બરાબર. તો ટોટલ 16 માર્ક્સમાં તમને એ પૂછાય છે. હવે અહીંયા સીટીઈ એટલે ટૂંકમાં કરેક્ટિંગ ધ એરર, કરેક્ટિંગ ધ એરર જે છે એની અંદર તમને મદદ કરે આ મુદ્દો, મૂળ હેડિંગ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. હવે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની મેં ટોટલ ડિટેલ લખી છે કે ભાઈ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ એનું મિનિંગ થાય પરિણામ દર્શક ક્રિયા વિશેષણ, એમાં હિન્ટ આપી કે ભાઈ કયા શબ્દોનો ઉપયોગ થાય, તો ટુ, ઇનઅપ અને સોડેટનો ઉપયોગ થાય. થર્ડ નંબરમાં લખ્યું હાઉ ટુ બી આસ્ડ, કે ભાઈ પરીક્ષામાં આ સવાલ કઈ રીતે પૂછાય, તો લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ તરીકે પણ પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય અને કરેક્ટિંગ ધ એરર્સ એ સ્વરૂપે પણ પૂછાય. ટોટલ 16 માર્ક્સમાં પૂછાય. બોર્ડના પેપર જે તમારું જે પેપર જે છે એમાં આ જે મુદ્દા જે છે એ કયા નંબરમાં પૂછાય એ પણ મેં આપી દીધું, કેટલા માર્ક્સ છે એ પણ મેં આપી દીધું, એટલે તમારે કોઈ કન્ફ્યુઝન રહે નહીં. હવે એ જે ચાર મુદ્દા જે છે એમાં જેનું એક્સપ્લેનેશન શક્ય છે એ અહીંયા મેં લખ્યું કે ભાઈ કરેક્ટિંગ ધ એરર, તો એમાં ધ્યાન રાખવાનું. ઉપર મેં સૂચન કર્યું કે ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો ટી ડબલ ઓ ટુ આવે, અહીંયા ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો ટી ડબલ ઓ ટુ આવે. તો નીચે એક્ઝામ્પલ આપ્યું, સી વોઝ ખાલી જગ્યા ક્લેવર ટુ સોલ્વ ધ ક્વેશ્ચન, તો અહીંયા ક્લેવર શબ્દ જે છે એ બેટા વિશેષણ છે, તો આ ખાલી જગ્યા પછી વિશેષણ આવ્યું તો જવાબમાં શું આવશે ભાઈ, ટુ આવશે, બરાબર. એક્ઝામમાં કઈ રીતે પૂછવાનું છે તો પછી જોઈએ છીએ આપણે, પણ આ યાદ રાખવું પડે, આ સાચી ડિટેલ છે. એક્ઝામમાં આ મુદ્દો તમને જે પેસેજ આપશે એમાં જે શબ્દો હશે ખોટા હશે એને હટાવવાના છે અને એ જગ્યાએ સાચો મૂકવાનો. માની લો હાલ પૂરતું કહી દઉં, મેં તમને સમજાવી દીધું કે ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો ટી ડબલ ઓ ટુ આવે. હવે અહીંયા જો તમને આપેલા પેસેજમાં આ જ વાક્ય મૂકે તો એ જાણી જોઈને શું લખશે, અહીંયા ઇનફ લખશે, તો અને નીચે અંડરલાઈન, તો તમારે શું સમજવાનું કે ભાઈ આ ખોટું જ છે 100%. તો તમે જો તૈયારી તમારી હોય કે સાહેબે આપણને એવું લખાવ્યું છે ભાઈ કે ખાલી જગ્યા પછી વિશેષણ તો ટુ આવે, તો વિશેષણ ખાલી જગ્યા પછી તો ઇનફ કેમ લખ્યું, તો જેના નીચે અંડરલાઈન કરી છે ઇનફ ખોટું છે, તો ઇનઅપને હટાવો અને જગ્યાએ તમારે શું મૂકવાનું ભાઈ, સાચું ટી ડબલ ઓ ટુ. તમને આ ખાલી જગ્યાઓ ખોટી આપશે, પણ તમને જો તમારું રૂલ્સ રેગ્યુલેશન યાદ હશે તો તમે એને સુધારી શકશો અને આખો પેસેજ ફરી પાછો લખવાનો, બરાબર. એક્ઝામની પદ્ધતિમાં એક્ઝામ્પલ આપીશ જ્યારે તમને હું પૂરેપૂરું સમજાવી દઈશ. હાલ નિયમ પ્રમાણે અહીંયા જઈએ છીએ આપણે. બીજું, ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો અહીંયા ટી ડબલ ઓ ટુ. આગળ જઈએ, ખાલી જગ્યાની આગળ વિશેષણ હોય તો ઇનફ આવે. જો સેન્ટેન્સ મેં સરખું રાખ્યું છે, અહીંયા ખાલી જગ્યા પછી વિશેષણ તો ટુ મૂક્યું અને એ જ સેન્ટેન્સ ખાલી જગ્યાની આગળ ક્લેવર આવી ગયું, તો વિશેષણ ખાલી જગ્યાની પહેલાં આવે આગળ આવે તો શું આવે ભાઈ, ઇનફ આવે. અહીંયા મેં લખ્યું છે, એ ધ્યાન રાખવાનું. થર્ડ નંબરમાં વિશેષણની આજુબાજુ બે ખાલી જગ્યાઓ તો 100 ડેટા આવે, અહીંયા ક્લેવર અહીંયા બી ક્લેવર, સેન્ટેન્સ એક જ રાખ્યું છે મેં, તમને સમજણ પડે એટલા માટે બે વિશેષણ અહીંયા બી છે, તો બે ખાલી જગ્યા આવી તો વિશેષણની આગળ શું આવશે ભાઈ, 100 આવે અને પછીલા ભાગમાં શું આવે ભાઈ, ડેટ આવે, બરાબર. ઉપર લખ્યું છે મેં, પહેલી ખાલી જગ્યામાં શું આવશે, 100 આવશે, બીજામાં શું આવશે, ડેટ આવશે. વિશેષણ સેમ છે, ફરી સમજાવી દઉં, ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો ટી ડબલ ઓ ટુ આવે, ખાલી જગ્યાની આગળ વિશેષણ હોય તો ઇનફ આવે, વિશેષણની આજુબાજુ બે ખાલી જગ્યા હોય તો 100 અને એકમાં ડેટ આવશે, બરાબર. એ યાદ રાખવાનું સાચું,
એ ભલે તમને ખોટું આપે, અહીંયા ઇનફ લખીને આપે, આપણને શું ફેર પડે? આપણી જો તૈયારી સારી હોય તો ખબર છે કે ભાઈ ખાલી જગ્યા પછી વિશેષણ તો ઇનફ થોડું આવે, TW2 આવે. આ વાક્ય આમાં ખોટું આપવું હોય તો શું કરે? TW2 લખે તો આપણને ખબર છે કે ખાલી જગ્યાની આગળ વિશેષણ હોય તો સાહેબે તો કહ્યું છે કે ઇનફ આવે, તો આને તો 2 લખ્યું છે તો 2 હટાવો, ઇનફ લખો. અહીંયા તમને શું લખે? સચ ડેટ લખે. તમને યાદ હોવું જોઈએ કે સાહેબે કહ્યું વિશેષણની આગળ ને પાછળ ખાલી જગ્યા હોય નિયરેસ્ટ તો શું બીજામાં ડેટ આવવું જોઈએ. અહીંયા સચ અને ડેટ આપે, શું અને એઝ એનું ખોટું આપવાનું છે, સાચું તમારે લખવાનું છે. સારું, આગળ જઈએ. હવે નીચે જે છે એ બહુ જ અગત્યનું, CTS, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ જો વાક્ય રચના યાદ હશે તો હું માનું ત્યાં સુધી તમને આ બધામાં મોટો ફાયદો થશે. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સને પૂરેપૂરું યાદ રાખજો. તો એ 5 માર્ક્સમાં પૂછાય, જો એ મેં ઉલ્લેખ કર્યો 5 માર્ક્સમાં જો પૂછાશે પણ આને યાદ રાખશો તો આ જ વસ્તુ તમને આમાં મળી જશે. જુઓ આ 2 પછી વિશેષણ, એનો મતલબ શું થયો કે આ ખાલી જગ્યા સમજો, બરાબર, આ ખાલી જગ્યા સમજો, આને ખાલી જગ્યા સમજો, અહીંયા ખાલી જગ્યા સમજો. જો ખાલી જગ્યા પછી વિશેષણ આવ્યું 2, તો આપણે અહીંયા 2 મૂક્યું. ખાલી જગ્યાની આગળ વિશેષણ આવ્યું ઇનફ, તો આપણે અહીંયા ઇનફ મૂક્યું. ખાલી જગ્યાની આજુબાજુ 2 ખાલી જગ્યા હોય વિશેષણની આજુબાજુ તો શું ને માટે એ જ છે. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સને યાદ રાખવા પાછળનું મેઇન કારણ, એક કાંકરે કેટલા 4 પક્ષી મરે એવા છે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે ખરેખર આને જો પરફેક્ટ યાદ રાખવામાં આવે તો કોઈ તકલીફ આવે એવી છે નહીં. આમાંથી જ અલગ 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 ભાગ પડી જાય છે. સારું, 2ની એક 2 ઇનફ અને સો ડેટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ મુદ્દાની અંદર એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં ઘણા બધા સ્ટેપ આવે બેટા, અને એની અંદર અલગ 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 પદ્ધતિના સેન્ટેન્સ આવે. હું એક્ઝામ્પલ લખાવીશ ત્યારે તમને સમજાવી દઈશ, પણ હાલ પૂરતું એની એક સિમ્પલ જેનું ડેફિનેશન વાક્ય રહેશે આપણે સમજીએ કે ભાઈ પહેલાં મુખ્ય વાક્ય પ્લસ 2 પ્લસ વિશેષણ પ્લસ 2 પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય, આ યાદ રાખવાનું છે. ઇનફની વાક્ય રચના કે ભાઈ મુખ્ય વાક્ય વિશેષણ પ્લસ ઇનફ પ્લસ 2 પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય, આ જે મેઇન શબ્દો જે છે એના નીચે આપણે અંડરલાઇન કરી દેવાની, જેથી આપણને ખબર પડે કે ભાઈ આ ઇનફની વાક્ય રચના છે કે 2ની છે કે 16ની છે. તો ઇનફની વાક્ય રચનામાં જાઓ તો પહેલાં મુખ્ય વાક્ય આવશે, પછી વિશેષણ, પછી ઇનફ, પ્લસ 2 પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય આવશે, એ યાદ રાખવાનું આપણે. પછી સોડેટની વાક્ય રચનામાં જાઓ તો પહેલાં મુખ્ય વાક્ય આવે, પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ડેટ પ્લસ કરતા પ્લસ કેન કે કેન નોટ, કુડ કે કુડ નોટ, એ વાક્યના મિનિંગ પર આધાર રાખશે બેટા. કેન આવે કે કેન નોટ, કુડ આવે કે કુડ નોટ, એ તો વાક્યના મિનિંગ ઉપર તમે મૂકી શકશો. કે કેન મૂકવાથી મિનિંગ બરાબર બેસે છે, કે કેન નોટ મૂકવાથી બરાબર બેસે છે, કુડ ક્યારે મૂકવું કુડ નોટ ક્યારે મૂકવું, એ પણ હું તમને એક્ઝામ્પલ લઈશ એટલે સમજાવીશ. હાલ વાક્ય રચના પ્રમાણે કે ભાઈ મુખ્ય વાક્ય પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ડેટ પ્લસ કરતા પ્લસ કેન કે કેન નોટ, કુડ કે કુડ નોટ, પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય, બરાબર. અહીંયા આ મેં તમને એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ જે છે પરિણામ દર્શક ક્રિયા વિશેષણ એની અંદરથી જે જે વસ્તુ અલગ પડે છે એ મેં તમને અલગ માર્કિંગ સાથે ક્વેશ્ચન નંબર સાથે અહીંયા મેં તમને સમજાવ્યું. હવે આની જે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજવાનું આવશે ત્યારે તમારે થોડું ધ્યાન રાખવાનું, અને આ જે છે ડિટેલ એકદમ ક્લિયર કટ તમને ફોનમાં તમને દેખાશે, એટલે તમે એને તમારા પેપર તમારી બુકની અંદર એને તમારે લખી દેવાની, આ ટોટલ ડિટેલ લખી દેવાની, જેથી તમારે વારંવાર એને ચેક કરવું તો ખબર પડી શકે, બરાબર. સારું, તો અહીંયા આજે આપણે ફક્ત એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટની ફક્ત એક ડિટેલ આપણે સમજ્યા. એક્ઝામ્પલથી જે મુદ્દો સમજવો છે કે ભાઈ લેંગ્વેજ ફંક્શનમાં કેવી રીતે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેવી રીતે, રેસ્ટમાં ધ સેન્ટેન્સમાં કેવી રીતે, અને કરેક્ટિંગ ધ એરર્સમાં કેવી રીતે બોર્ડ પૂછે છે, એ હવે પછીના લેક્ચરમાં હું તમને ફરી પાછું સમજાવીશ, બરાબર. એટલે ખ્યાલ આવી જશે. ઓકે બેટા, ચાલો, થેન્ક યુ.